હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ટેસ્ટ ઓફ ગુજરાત આજે આપણે બનાવીશું વ્હીપ ક્રીમ સામગ્રી માટે જોઈશે નોન ડેરી વ્હીપિંગ ક્રીમ મેં અત્યારે વિવો કંપનીનું વ્હીપિંગ ક્રીમ લીધું છે માર્કેટમાં તમને અલગ અલગ કંપનીના વ્હીપિંગ ક્રીમ મળી જશે જેને વિપ કરીને આપણે અત્યારે વ્હીપક્રીમ તૈયાર કરીશું હવે આપણે વ્હીપક્રીમ બનાવીશું ફ્રેન્ડ્સ એક બાઉલમાં આપણે આઈસ ક્યુબ નાખીશું અને જે બાઉલમાં આપણે વ્હીપક્રીમ બનાવવાની છે એ બાઉલને પણ ફ્રીઝમાં આપણે ત્રણથી ચાર કલાક પહેલાં ઠંડો કરી લેવાનો છે એ જ રીતે હેન્ડ વિશ્કરને પણ ત્રણથી ચાર કલાક પહેલાં ઠંડુ કરી લેવાનું છે પછી જ એને યુઝ કરવાનું છે હવે આપણે એક કપ વ્હીપક્રીમ લઈશું એને આ રીતે હેન્ડ વિશ્કરની મદદથી આપણે વિપ કરીશું ફ્રેન્ડ્સ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે જે પણ વસ્તુ યુઝ કરીએ એ ચિલ્ડ હોવી જોઈએ ઠંડી હોવી જોઈએ તો જ આપણી વ્હીપક્રીમ સરસ બનશે ફ્રેન્ડ્સ દસ મિનિટ થઈ ગઈ છે તમે જુઓ થોડીક સ્ટીક થઈ ગઈ છે હજુ એને આપણે દસ મિનિટ સુધી વ્હીપ કરીશું ફ્રેન્ડ્સ દસથી પંદર મિનિટ કન્ટિન્યુ આપણે એને હલાવીશું આ રીતે થી પંદર મિનિટ થઈ ગયા છે તમે જોઈ શકો છો વ્હીપક્રીમ આપણી તૈયાર છે ફ્રેન્ડ્સ એને સર્વ કરી લઈએ ફ્રેન્ડ્સ તૈયાર છે વ્હીપ ક્રીમ જેનાથી તમે કેક ડેકોરેટ કરી શકો છો ફ્રોસ્ટિંગ બનાવી શકો છો કેકનું આઈસક્રીમમાં પુડિંગમાં મફિન્સમાં યુઝ કરી શકો છો ફ્રેન્ડ્સ મારી બનાવેલી રેસીપી વ્હીપક્રીમ જો તમને પસંદ આવે તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ